તો ભગવાન વેદવ્યાસે ભાગવતની રચના કરી. રચના કર્યા પછી ભગવાન વેદવ્યાસને એમ થયું કે હું તો હવે વૃદ્ધ બન્યો હું, હવે આ ભાગવતને લોકહૃદય સુધી કોણ પહોંચાડે. પછી એણે એવો નિર્ણય કર્યો કે ભાઈ કોઈ જન્મથી યોગી મને મળે, જન્મથી યોગી, એને હું આ ગ્રંથ આ કથા આપી દઉં તો એ જગતમાં એનો પ્રસાર કરે, પ્રચાર નહીં પ્રસાર, કાન સુધી પહોંચાડવું એનું નામ છે પ્રચાર, અને હૃદય સુધી પહોંચાડવું એનું નામ છે પ્રસાર, પ્રસરી. હવે આનો પ્રસાર કોણ કરે? જન્મથી યોગી હોય આ કરે, પછી બહુ યાત્રા કરી, યાત્રા કરીને ખૂબ ખોજ કરી, પણ કોઈ જન્મથી યોગી ન મળ્યો. ત્યાગી વૈરાગી યોગી મળ્યા ઘણા, પણ બધા ભોગવ્યા પછીના. કોઈને 50 વર્ષે વૈરાગ આવેલો અને કોઈને 60 આવેલો. હા, ભગવાન વેદવ્યાસને એમ થયું શું કરવું, ઋષિઓને પૂછવામાં આવ્યું. ઋષિઓએ કહ્યું કે તમને જન્મથી યોગીની તલાશ હોય તો મહારાજ એક કામ કરો, ભગવાન શિવની આરાધના કરો, શિવ તમારે ત્યાં પુત્ર બનીને અવતાર લે તો આ કાર્ય થાય. ભગવાન શંકરની આરાધના કરીએ, ભગવાન શિવજી તુરંત પ્રસન્ન થયા છે. આ સંસારમાં તાત્કાલિક પ્રસન્ન થનારા કોઈ ભગવાન હોય તો એ ભગવાન શિવ છે. એટલા માટે એનું નામ છે આશુતોષ. તોષનો અર્થ નીકળે છે રાજી થનારા, અને આશુનો અર્થ નીકળે છે તુરંત. આશુતોષ, ભગવાન શિવની આરાધના કરી, ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગવાન વેદવ્યાસને કહ્યું, મહારાજ માગો તમને શું આપું. ભગવાન વેદવ્યાસે કહ્યું, કાંઈ જોઈતું નથી, મેં એક ગ્રંથ લખ્યો છે, મેં શ્રીમદ ભાગવતની રચના કરી છે, એનો પ્રસાર કરવા માટે તમે મારે ત્યાં પુત્ર બની અને આવો. ભગવાન શંકરે કીધું, મને આવું કંઈ ફાવે નહીં, હું બધાનો બાપ છું, મને બેટો કાં બનાવો છો? તમે કહેતા હો તો બાપુજી થાવ. ભગવાન વેદવ્યાસે કીધું, બાપ તો છો જ, બેટા બનો તો આનંદ આવે, ના પાડી. ભગવાન વેદવ્યાસે કહ્યું, પ્રભુ તમને સમાધિ લાગે છે? એટલે ભગવાન શંકરે કીધું, સમાધિનો તો હું અધિષ્ઠાતા છું. આપણે ત્યાં ભગવાન શિવ સમાધિના અધિષ્ઠાતા છે. આ સંસારના કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સંપ્રદાયમાં આંખ બંધ કરવાનો રિવાજ હોય એ તમામ ધ્યાનનો માલિક ભગવાન શિવ છે. એટલે ભગવાન શંકરે કીધું, સમાધિનો તો હું અધિષ્ઠાતા છું. ભગવાન વેદવ્યાસે કહ્યું, મહારાજ સમાધિના તમે અધિષ્ઠાતા, પણ તમને સમાધિ લાગે ક્યારે? સમાધિ છે ને યોગની ક્રિયા છે, અને યોગમાં પહેલાં આસન પછી પ્રાણાયામ, આ બધું કરતાં કરતાં યોગના જે 8 અંગ છે, અષ્ટાંગ યોગ, એમાં 8મી સમાધિ આવે. એમાં ધ્યાન ધારણા બધું કરતાં પસાર કરતાં કરતાં છેલ્લે સમાધિ આવે. મહારાજ તમારે પહેલાં આસન સિદ્ધ કરવું પડે, પ્રાણાયામ કરવો પડે. હવે આસન સિદ્ધિ એટલે 2-5 કલાક એક આસને બેસવાની ટેવ, એનું નામ છે આસન સિદ્ધિ. સમાધિ લાગ્યા પછી કેટલા કલાકો નીકળે કંઈ નક્કી નહીં, પછી આપણે અડધો કલાકે ખૂણા ફેરવવા પડે તો સમાધિ ન લાગે. એટલે પહેલાં આસન સિદ્ધ કરવું, અને પછી પ્રાણને જીતવા માટે સમાધિ લાગે, અને ભૂખ લાગી તો, સમાધિ લાગી તરસ લાગી તો, સમાધિનો બરાબર સમય થયો અને ઊંઘ આવી તો, એટલે પ્રાણને જીતવો પડે, અને એના માટે પ્રાણાયામ કરવો પડે. બહુ સુંદર વિધાન છે આપણે ત્યાં પ્રાણાયામનું.